चलो आगे 17 बजे अपने दोस्त नीचे स्वामी विवेकानंद याद करी लेंगे। हमने एक सूत्र से सु के उबा थी जाओ उबा थी जाओ हिम्मतवान बनो ताकतवर बनो बधी जवाबदारी पोताना ऊपर लई लो અને સમજો કે પોતાના નસીબના રચયિતા તમે જ છો। એટલે કહેવાનો અર્થ એવું છે કે એકદમ જવાબદારી લો અને નસીબ જે આપણું નસીબ છે જે બનવાનું છે જે આપણી તકદીર બનવાનું છે જે આપણું કેરિયર બનાવવાનું છે એના રચયિતા તમે ખુદ જ છો। કોઈ બીજું કોઈ બનવા ખોટા બીજા વ્યમમાં રહીને કોઈનો સમય નહીં બરબાદ કરવાનો અને પોતાના નસીબના રચયિતા તમે ખુદ છો આના પર ફોકસ। મુજી વાક્ય છે કે ઊભા થઈ જાઓ હિંમતવાન બનો તાકતવાર બનો બધી જવાબદારી પોતાના ઉપર લઈ લો અને સમજો કે પોતાના નસીબના રચયિતા એટલે તમારું જે નસીબ છે તમારું જે તકદીર છે તમારું જે કેરિયર છે એ તમે જ બનાવવાનો છો કોઈ બીજો નથી બનાવવાનો બરાબર। વિશિષ્ટ પ્રયોગ છે વિશિષ્ટ પ્રયોગ કહેવાય આ એક વિશિષ્ટ પ્રયોગ કહેવાય। એમાં શું હોય છે કે ખાલી વાક્યની શરૂઆત કરી આપે ખાલી વાક્યની શરૂઆત કરી આપે એનો કોઈ અર્થ થતો નથી બરાબર। ખાલી વાક્યની શરૂઆત કરી આપે ક્યારે શરૂઆત કરી આપે કોઈ ભી વ્યક્તિ અજ્ઞાત વ્યક્તિ અજ્ઞાત વ્યક્તિ કે અજ્ઞાત વસ્તુનું સ્થાન વસ્તુનું સ્થાન બતાવ્યા છે શું બતાવ્યા છે સ્થાન શિક્ષક છું ને તો મારું સ્થાન બતાવવું હોય તો શું કહેવાય કે અ ટીચર હું ટીચર કહેવાય ને અ ટીચર ઇન ધ ક્લાસરૂમ આ રીતે બરાબર અ ટીચર ઇન ધ ક્લાસરૂમ તો ચાલ અજ્ઞાત પછી આમ ચાલે વ્યક્તિ ઇઝ जो अ टीचर इज इन द क्लासरूम यतिन इज इन द क्लासरूम एवं नहीं शू कीधु आप यतिन तो फिक्स थी गये एट अ टीचर इज इन द क्लासरूम खबर पड़ी तो आवा स्थान बताया अपने तो खाली शू थी वाक्य की शुरुआत करी आप तो वाक्य की शुरुआत मैं शू टीचर शू है एक वचन है तो शू देर પછી ઈ આવશે કે આ આવશે એ તમારા બહુ એના પર ચાલે સાના પર કે એક વચન છે કે બહુ વચન ધેર ઇઝ થઈ ધેર ઇઝ એ ટીચર ધેર ઇઝ એ ટીચર ઇન ધ ક્લાસ અહીંયા નહીં એટલે અજ્ઞાત વ્યક્તિનું સ્થાન બતાવે કોઈ ફિક્સ વસ્તુનું સ્થાન નહીં બતાવે તો ધેરનો આ રીતે ખાલી ઉપયોગ થાય છે એક વાક્યની શરૂઆત કરી આપે। ચલો ક્લાસરૂમની વાત થઈ છે તો ક્લાસરૂમના બધા ઉદાહરણ શિક્ષક ભણાવે છે એવું નહીં એ તો ક્રિયા થઈ ગઈ ખાલી શિક્ષકનું સ્થાન બતાવવા માટે થયેલો ધેરનો શું ઉપયોગ થાય કે કોઈ બી સ્થાન ધારો કે આ શું છે ડસ્ટર છે ને તો ડસ્ટરનું સ્થાન બતાવો તો શું કહેવાય છે ડસ્ટર ઓન ધ ટેબલ બરાબર એ ડસ્ટર ઓન ધ ઓન
ટેબલ આમ તમે શું બોલો ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ છે ને ચલો ચોક જો હવે એવું લાગે બ્લેક ડસ્ટર તો થોડું ફિક્સ થઈ જાય તો તો નહીં બરાબર ધેર ઇઝ અ બ્લેક ડસ્ટર ઓન ધ ટેબલ નહીં એવું ફિક્સ પણ નહીં બતાવો એવું અજ્ઞાત બતાવો બરાબર તો આ સારું લાગે ધેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ ચોક ધેર ઇઝ અ ચોક ચોક છે ને તો એક વચન ને देर इज ए चौक क्या छे ऑन द नजर नजीक है चलो नजीक એટલે શું આવશે ડસ્ટર ની નજીક છે નિયર નિયર ધ ડસ્ટર देर इज अ चौक नियर द डस्टर देर इज अ बॉक्स देर इज अ बॉक्स ऑन द टेबल देर इज अ बॉक्स नियर द डस्टर જેવું તમારે આપણું देर इज अ पेन હવે કોઈ ભી વસ્તુનું સ્થાન બતાવવું હોય ને તમારે તો સીધો ધેરનો ઉપયોગ ચાલુ કરી દો આથી ધેર એટલે કોઈ ભી જગ્યાએ કોઈ ભી સ્થાન હવે જો સ્થાન ક્યાં ક્યાં હોય ક્લાસરૂમમાં ઘણું જ બતાવે કંઈ આટલું જ ના બતાવે ધારો કે ચેર હોય ધેર ઇઝ અ ચેર ધેર ઇઝ અ બ્લેક ધેર ઇઝ અ બ્લોર્ડ ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઓન ધ ટેબલ ઓન ધ વોલ ધેર ઇઝ અ બ્લોક ધેર ઇઝ અ બોર્ડ એટલે થોડું અજ્ઞાત હોવું જોઈએ પછી આમ તો ચાલે ઇંગ્લિશ અપવાદોથી ભરેલી છે પણ થોડું અજ્ઞાતતા અજ્ઞાનતા એટલે શું કહેવાય અજ્ઞાતપણું બતાવે ફિક્સપણું ઓછું બતાવે છે એમાં અમુક વખત એમાં ખાલી અજ્ઞાતપણું બતાવી શકે ચલો ફેન છે ફેન ક્લાસરૂમમાં ફેન છે તો શું વિચાર છે ફેન પંખો ક્યાં વિચાર છે પંખો ऊपर क्लासरूम में पंखो है तो देयर इज अ फैन अंडर नीचे आवशे ने अंडर द सीलिंग ने नीचे छे देयर इज अ फैन अंडर द सीलिंग पंखो सीलिंग ने नीचे छे क्लासरूम में बीजू सोए પછી બહુવચન માં ભી ઘણું આવે ને હવે देयर इज देयर आर બહુવચન ચલો ક્લાસરૂમમાં એવું શું હોય કે બહુ વચનમાં ઘણું હોય તો કે ચાલો બેન્ચીસો ઘણી હોય ને તો દેર આર ફિક્સ બતાવી છે કે અબાઉટ બતાવું છે દેર આર અબાઉટ અબાઉટ એટલે આશરે મેની તો ઘણી સમ એટલે થોડી મેની એટલે ઘણી સમ એટલે classroom in my classroom kon chale jo there are about 25 benches in the classroom in my classroom fix par ho jayega in my classroom mara classroom ma 25 benches se mara classroom athwa in the classroom there are two chairs in the classroom there are હવે તમને ખબર પડી ગઈ છે ત્યાર આ કેટલા ક્લાસરૂમમાં શું શું હોય બધું તમને આવડી ગયું એટલે આ રીતે ફક્ત સ્થાન બતાવવાનું છે તો અને સ્કૂલમાં શું હોય ઘણું જ હોય સ્કૂલમાં ત્યાર આ કેટલા સ્કૂલો સ્કૂલમાં કેટલા સેલા હતા શિક્ષકોથી ચાલુ કરો સ્કૂલમાં સ્થાન બતાવો દેર આર અબાઉટ અથવા ખબર નહીં ઘણા મેની સમ અલોટ ઓફ તો પુષ્કળ થઈ જશે તો ચલો સમ લખીએ દેર આર ચલો ફિક્સ બતાવીએ દેર આર 25 ટીચર્સ ઇન માય સ્કૂલ દેર આર 25 ટીચર્સ ઇન માય સ્કૂલ દેર આર 10 પ્યુન્સ ઇન માય સ્કૂલ દેર આર અબાઉટ 500 બોયસ ઇન માય સ્કૂલ દેર આર અબાઉટ એબાઉટ થોડું આશરે એમ થોડું 500 ને આગળ પાછળ હોય દેર આર અબાઉટ 400 ગર્લ્સ ઇન માય ક્લાસરૂમ
અરે ભાઈ સ્કૂલ તો આજે સ્કૂલ વિશે ભી તમે પૂછી શકો છો, કહી શકો છો. સ્કૂલની આગળ શું હોય તો પ્લેગ્રાઉન્ડ હોય, સામે હોય ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ ઓપોઝિટ, ઓપોઝિટ there are there is a sir playground, there is a playground in front of my school, in front of the school, in front of opposite the school. ખબર પડી? સ્કૂલ ની આગળ ભી કશું હોય છે તો there is a playground, there is a playground. આગળ તમે કહી શકો છો શું સમ ને. ચલો હવે થોડું વિલેજ વિશે કહીએ તો તમે બધા ખબર સ્કૂલ વિશે જે વિલેજ, વિલેજમાં શું શું હોય કે દેર આર અ લોટ ઓફ ફાર્મર્સ ઇન વિલેજ, ફાર્મર્સ વધારે હોય ત્યારે ગામડામાં, ફાર્મર્સ વધારે હોય, દેર આર અ લોટ ઓફ એટલે પુષ્કળ, જો આ લોટ ઓફ પુષ્કળ એને લોટ્સ ઓફ બી કહેવાય, લોટ્સ ઓફ બી કહેવાય, પુષ્કળ હોય છે. શું હોય છે? ફાર્મર્સ અને વર્કર્સ વધારે હોય છે ને, ફાર્મર્સ અને વર્કર્સ કામદારો, ફાર્મર્સ અને વર્કર્સ હોય છે વધારે. હવે આ રીતે તમારું વાક્ય બનતા હોય છે બધા, કે દેરથી વાક્ય તમે કહી શકો. વિલેજમાં તમે બીજું શું શું હોય તમે વિચારો તમારી રીતે, કે દેર આર ફાઇવ સ્કૂલ્સ ઇન માય સ્કૂલ ઓર માય વિલેજ, દેર દેર આર દેર ઇઝ એ બસ સ્ટેન્ડ નિયર, અથવા જે કેવું હોય નિયર ધ ટેમ્પલ, નિયર નિયર નજીક તમે સ્કૂલ તમારા ગામ વિશે જે રીતે વાત કરવા માંગતા હોય એ રીતે, દેર ઇઝ એ રેલવે સ્ટેશન, દેર ઇઝ એ પંચાયત ઓફિસ, બરાબર. આ તમે એક વચન હતો દેર ઇઝ, બહુ વચન હતો દેર આર, અને જે તમારે સ્થળ બતાવો. ચલો હવે સિટી વિશે થોડી વાત કરીએ. સિટીમાં શું લખવાનું, જેમ કે સિટીમાં શું હોય તો ઘણી શોપ્સ હોય, તો શું લખશો તમે? ઘણા માટે શું વિચારે? મેન અને સબ એટલે થોડા, બરાબર. તો દેર આર મેની અ લોટ ઓફ પુષ્કળ અથવા લોટ શોપ, આ શબ્દો તમને યાદ આવી ગયો. તો દેર આર ઘણા જ શું હોય છે, એજ્યુકેટેડ પર્સન હોય છે, અનએજ્યુકેટેડ પર્સન હોય છે. દેર આર ઇન માય સિટી દેર આર મેની શોપ્સ, ઘણી દુકાન હોય છે. દેર આર ફાઈવ બિગ માર્કેટ, કદાચ મોટી સિટીમાં તમે કહો પાંચ બિગ માર્કેટ છે મારી સાથે. દેર આર ફાઈવ થિયેટર્સ પિક્ચર જોવા માટે. દેર ઇઝ દેર આર ટુ ગાર્ડન્સ, દેર આર 25 ટેમ્પલ્સ, દેર ઇઝ એ પોન્ડ, તળાવ છે ઇન માય સિટી. દેર આર કદાચ ફાઇવ પોન્ડ હોય, એ તમે તમારી રીતે સિટીમાં મેળવી શકો છો. કન્ટ્રી વિશે બી બોલી શકો આ રીતે, કન્ટ્રીમાં શું શું હોય, કન્ટ્રીમાં ઘણું જ કહી શકો તમે, કે ઘણા જ ફોરેસ્ટ છે, ઘણા જ જંગલો છે, ઘણી જ મોટી સિટીઓ છે. દેર આર ફાઇવ બિગ સિટીઝ ના, આખી કન્ટ્રી વિશે વાત કરતા હોય તો ઘણી સિટી થઈ જાય. તો દેર આર આશરે અબાઉટ ફાઇવ બિગ સિટીઝ, કલકત્તા, બોમ્બે ને, મદ્રાસ ને, બીજી કઈ છે, દિલ્હી છે, એવી અમદાવાદ છે, એવી પાંચ અબાઉટ આશરે પાંચ મોટી મોટી સિટી છે. તમે તમારી રીતે વિચારો, હું તો પાંચ કહું છું, પણ કદાચ વધારે મોટી સિટી હોય, બરાબર. અથવા મારી સિટીમાં પ્લેટફોર્મ અને કયા એરપોર્ટ્સ છે, કેટલા છે, તમે જંગલ્સ ઘણા મોટા છે, ઘણા મોટા પર્વતો, ત્યાં આર મેની ફાઉન્ટેન અરે માઉન્ટેન્સ, પર્વત, બિગ ટેમ્પલ્સ. ધારો કે સિટી વિશે વાત કરતા હોય બધાને ખબર પડે, દેશ વિશે આપણને બહુ ખબર ના પડે. ધારો કે અમદાવાદ સિટી વિશે વાત કરતા હોય તો દેર આર દેર ઇઝ એ બિગ પ્લેટફોર્મ, દેર ઇઝ એ રેલવે બિગ સ્ટેડિયમ છે ને, સ્ટેડિયમ, દેર ઇઝ અ બિગ રેલવે, બિગ રેલવે સ્ટેશન, બિગ શું કહેવાય પેલું યાર, એક હમણાં નવું બન્યું સ્ટેડિયમ, ક્રિકેટ રમવાનું સ્ટેડિયમ, દેર ઇઝ અ બિગ સ્ટેડિયમ ઇન માય સિટી અમદાવાદ. એ આવી રીતે તમે તેરનો ઉપયોગ કરી શકો. શું યાદ રાખવાનું? કોઈનું સ્થાન બતાવવા માટે. હવે ખબર પડી? હવે નકાર, નકારમાં શું હોય છે કે નકારમાં કશું હોતું નથી, ફક્ત નોટ લખી દેવું.
આપણું જે મેન છે ઇસ કે આર પછી નોટ લખી દો બરાબર. દેર ઇઝ નોટ અ ટીચર ઇન ધ ક્લાસરૂમ થઈ દેર આર નોટ. હવે આ નોટ એટલું યાદ રાખો. હિમાલય ઇન્ડિયામાં છે તો દેર ઇઝ એ હિમાલય, એ બધું ના સારું લાગે. કારણ કે હિમાલય થોડુંક ફિક્સ બતાવે. હિમાલય ઇન ધ ઇન્ડિયા, હિમાલય ઇન ધ નહીં ધ નહીં, ઇન ઇન્ડિયા. કારણ કે કોઈ બી દેશના નામ આગળ આર્ટિકલ લખવું નહીં. ધ હિમાલય ઇન ઇન્ડિયા, ધ ગંગા ઇન ઇન્ડિયા. ચલો અમારે વધારે લખવા પડશે. હવે થોડુંક વધારે ડિટેલમાં લખવું લખવા પડશે. નોટ સહિત ભગત સિંહ. પણ માય ડેડ, માય ફેવરિટ
લીડર કોણ છે? લીડર ઇઝ કહેવાય વોઝ કહેવાય હતો નથી કહેતા. તમે શું કહેશો? વાક્ય કેવી રીતે બોલશો કે ઇન્ડિયામાં ઘણા મોટા લીડરો હતા પણ મારો લીડર તો મારો ફેવરિટ લીડર કોણ છે? છે એમ કહો છો ને? હતો નથી, હજુ બી છે જ ને. તો દેર વેર મેની બિગ લીડર્સ ઇન ઇન્ડિયા બટ માય ફેવરિટ લીડર ઇઝ જે તમારા હોય જે તમારે એવું રીતે તમારી પોતાની પર્સનલ ચોઇસ છે બરાબર. એટલે આ રીતે તમને થોડો ધેર વિશે ખબર પડે કે ધેરનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. એટલે મેં આ તમને શીખવાડ્યું. રેલવે સ્ટેશન એક્ચ્યુઅલ થોડું લીધું. રેલવે સ્ટેશને ગયા, બસ સ્ટેશને ગયા, બસ સ્ટેશને ગયા, ગાર્ડનમાં ગયા, કિચનમાં ગયા, કોઈ બી ડ્રોઈંગ રૂમમાં ગયા, કોઈ બી જગ્યાએ કોઈ બી વસ્તુનું સ્થાન બતાવ્યા કરો. બસ ધેર ઇઝ ધેર ઇઝ ધેર ઇઝ ઇઝ ધેર આર ધેર આર ધેર આર ધેર આર ધેર આર ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ભૂતકાળ હતો ધેર વોઝ ધેર ધેર વિલ બી ભવિષ્ય હતો વિલ બી અરે ભવિષ્ય નું સ્થાન બતાવવું હોય જે હશે કદાચ ધેર વિલ બી અ બિગ શું કહેવાય છે આને પેલી પિક્ચર જોવા માટે સીડી કહો છો કે જાણે અહીંયા મૂકેલું હોય એલસીડી ધેર હા ધેર વિલ બી અ બિગ એલસીડી ઇન માય રૂમ આવીશ હશે નેક્સ્ટ ડે અને નેક્સ્ટ યર તમે એવું કહો ને હશે એમ. તો આ રીતે બધું તમારું ધેર ઇઝ ધેર આર ધેર આર વોઝ ધેર વોઝ બી ચાલુ કરી દેવાનું. વધારે આપણે ધેર ઇઝ ને ધેર આર નો ઉપયોગ વધારે થતો હોય છે સ્થાન બતાવવાના. પ્લે ઘણી લાઈટ દુકાનો છે ધારો કે રિલે કઈ ગાર્ડનમાં ગયા ગાર્ડનમાં ઘણું સ્થાન બતાવો બધું ગોઠવેલું હોય છે ઘણી વખત બરાબર. ગાર્ડનમાં રમતનું એ બધું તમે તમારી રીતે જે તમને યાદ આવે એ કરવાનું. દુકાને મોટી હોસ્પિટલમાં ગયા કોઈ બેઠા છે તો શું કહેવાય ને આ રીતે તમારા વાક્ય રચના તમને આવડવી જોઈએ બસ. અને જેનું સ્થાન બતાવવું હોય ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર પાછળ નોટ લખી દો ખ્યાલ બતાવવું હોય તો બરાબર. હવે મેન આવે છે શું ખબર? પ્રશ્નાર્થ. કોઈનું સ્થાન બતાવવું હોય તો પ્રશ્નાર્થનો વધારે ઉપયોગ થાય છે. હવે પ્રશ્નાર્થમાં એવું કહે છે કે પ્રશ્નાર્થમાં શું કરવાનું હોય છે? હાઉ મેની લખવું પડે છે. હાઉ મેની અને હાઉ મચ આનો વધારે ઉપયોગ થાય. હાઉ મેની કોઈ પણ નામ અસ હાઉ મેની શું મેમ્બર્સ હાઉ મેની મેમ્બર્સ આ શું આવ્યું? બહુવચન આવ્યું એટલે ઇઝ કે આર. તો આર આવશે. હાઉ મેની મેમ્બર્સ હાઉ મેની ટીચર્સ હાઉ મેની સ્ટુડન્ટ ઇન પછી તમારે આપણી વાત ગ્રહણ થઈ ગઈ. શું આટલું યાદ રાખવાનું? ધ્યાનમાં પ્રશ્નાર્થ વાક્યમાં શું યાદ રાખવાનું? તો કે જો હાઉ મેની એટલે કેટલા જેનું નામ હોય એ લખો, જેનું નામ બતાવવાનું હોય એ લખો. પછી ઇઝ ક્યાં ઇઝ આવતું હોય આ બસ આ આપણું વાક્ય થઈ ગયું. હાઉ મેની સ્ટુડન્ટ્સ આ હાઉ મેની સ્ટુડન્ટ્સ નામ લખો. હાઉ મેની સ્ટુડન્ટ્સ કેટલા એટલે શું થશે કે જો ગણી શકાય. હાઉ મેની એટલે ગણી શકાય. હાઉ મચ એટલે ગણી ના શકાય. હાઉ મચ સુગર હાઉ મચ વોટર ચાલે. હાઉ મચ મની કેટલા મની આવું તમને ગણી ના શકાય. દ્રવ્યો માટે ગણી ના શકાય એના માટે મચ મચ હંમેશા ગણી ના શકાય. કેટલું વોટર છે, કેટલું દૂધ છે, કેટલું ઘી છે, કેટલી સુગર છે, કેટલી ચા છે, કેટલી કોફી છે. તો હાઉ મચ હાઉ મચ હાઉ મચ હાઉ મચ હવે આ ગણી ના શકાય એના માટે આ ગણી શકાય. હાઉ મેની સ્ટુડન્ટ હાઉ મેની સ્ટુડન્ટ આર પ્રશ્નાર્થ છે. હાઉ મેની સ્ટુડન્ટ આર આર ધેર ઇન પછી એનું એ જ વાક્ય. તો આર કહેવાય યાર પ્રશ્નાર્થ છે પછી પાછળનું વાક્ય તમારું કરું. ધેર ઇન અંદર ઇન યોર સ્કૂલ પકડી આર કેમ આગળ લઈ લીધો એક આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ને. તો ધેર આર નથી બોલતા. ધેર આર 25 સ્ટુડન્ટ્સ ઇન માય સ્કૂલ એ પાછળનું વાક્ય તમારું જેમ બને છે. તો વાક્ય કેવી રીતે બનશે? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર બસ આટલું યાદ. હાઉ મેની સ્ટુડન્ટ્સ હાઉ મેની ટીચર્સ હાઉ મેની કેટલા શિક્ષકો હાઉ મેની
how many teachers are there in your school? Thank you. Pachi, jo pachi to aavu, jo aar ki there aavu. Khare, how many? Je puchu hai how many na? Are is pachi there? Kya kar diya? Thi jab aap puchhe the. અને છેલ્લે પછી તમારે જે આ સ્થળ બતાવવું હોય સ્થળ અને પછી પ્રશ્ન બરાબર આ રીતે વાક્ય રચના બનતી હોય છે ઉગી ગયો હા ભાઈ ફાર્મર્સ હા ભાઈ ફાર્મર્સ આર દેર પછી સ્થળ ઇન દેર આર હાઉ મેની ફાર્મર્સ આર દેર ઇન યોર વિલેજ તમારા ગામમાં કેટલા ફાર્મર્સ છે હાઉ મેની ટીચર્સ How many teachers are there in your school? How many members are there in your family? તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? આ રીતે થાય ઘણું વાક્ય બને. How many benches are there in your classroom? તમારા ક્લાસરૂમમાં. How many temples are there in your village? How many shops? How many actors? એ બધું તમે તમારી રીતે ખાલી મારે તો સારાથી મળતો છે આ વાક્ય રચના. How many નામ આર ઇઝ ત્યાં દેર બસ અહીં સુધી મારો શીખવાની મારી જવાબ હોય. How many નામ આવે જે બહુચનમાં લેવું જોઈએ વધારે સારું હશે. કેમ કે આપણે પ્રશ્નાર્થ હંમેશા બહુચનમાં જ પૂછતા કેટલા સ્ટુડન્ટ એ રીતે પૂછતા હોય છે. તો હાઉ મેની નામ પ્રશ્ન છે આ સહાયકારક ક્રિયા પદ એટલે તમને કેમ થતું નથી ને આપણે મેઇન પોઈન્ટ શું છે આ પ્રશ્ન છે એટલે મારે આ ધેર પહેલા લેવા પડે. તો હાઉ મેની જે બી નામ હોય એ વોઝ એકવચન ભૂતકાળ છે આ પ્રેઝન્ટ છે આ ભૂતકાળ છે આ ફ્યુચર છે. તો સ્ટુડન્ટ્સ કીધું છે હાઉ મેની સ્ટુડન્ટ વેર ધેર ઇન યોર ક્લાસરૂમ યસ્ટરડે ગઈકાલે તમારા કેટલા સ્ટુડન્ટ્સ હતા. How many students will be possible there in your classroom next day? Future. હવે આ રીતે તમે બધું બનાવી શકો છો. મારથી બધું બહુ ના શીખવાડાય. આટલું થયું પૂરું થઈ ગયું. ચલો હવે જવાબ તો તમને આવડે શું ધ્યાનથી ચાલુ જ કરી દેવાનું. There are 25 students. પછી જેમ પૂછ્યું એમ there will be an there was ને there were જે તમારો જવાબ આપે. હવે હાઉ માં શીખી લઈએ તો હાઉ મચ અહીંયા શું છે જથ્થા જેવો વધારે જવાબ મેની માં હું મેની ઘણા અહીં બી ઘણું થાય છે કેટલા કેટલું પણ જથ્થો ગણી શકાય એવું ગણી ન શકાય. How much milk, how much water, how much kerosene spelling ખબર નથી. ચલો જી ઘી ખબર પડી કે ખાલી લિક્વિડ બહુ ગયું છે. મુજે સુગર કોફી ટી એટલે આવું કોઈ જથ્થો ગણી ના શકાય. આપણો અંદાજ શું હોવો જોઈએ બસ આમાં ફોકસ કરો શું ગણી ના શકાય. હવે ગણી ના શકાય એનું તો બહુ વચન હોતું નથી એનું તો એક જ વચન હોય એટલે અહીંયા તો હવે ઇઝ કે વોઝ જ આવશે વોઝ આવશે અને બીલ બી આવશે ધેર આવશે સારું શું વાત પૂરું થઈ ગયું. ચાલો ધેર પ્રશ્ન તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર કેટલું મિલ્ક ક્યાં બતાવું છે ઇન ધ કપ ઇન ધ ગ્લાસ ઇન ધ
પોટ ઘડો ઇન ધ બકેટ ઇન ધ બાઉલ તમારે જે ઇન ધ કેન જો કેન કે આ કેન છે આ કેન એટલે સોર્સ બતાવે પેલો નથી આપણે કેરોસીન કે ડબ્બા પેટ્રોલ લેવા જતા એક કેન નો ડબ્બો લઈ ગયા એને કેન આપવા છે કેન તો હાઉ મચ ઓઇલ ઇઝ દેર ઇન ધ કેન તો પછી કેન પેલું નહીં જાવ પેન આપણે પેલું ડબ્બા નાખ્યું છે તો હાઉ મચ મિલ્ક કેરોસીન વોટર હવે તમને ખબર પડી ગઈ બસ How much? How many? So, how much sugar is there in the box? Box ma kitli sugar chhe? Box ma glass ma kitlu pani chhe? How much water in the how much water is aaki water ka bani hui hai? How much water is there in the river? River ma kitlu pani chhe? Barabar? Agar how much and how many? Bas aatlu tamne andaaja ho chhe. કેટલું છે આમાં લિક્વિડ વધારે છે ઘી કેરોસીન ઓઇલ ડીઝલ પેટ્રોલ વોટર મિલ્ક કોફી ટી ઇઝ એ જે લખવું એ સુગર ટી કોફી પેલી ચા એ તમારા જથ્થા જેનું બહુવચન નથી થતું એટલે એક વચનવાળા છે પ્રશ્નાર્થ છે ત્યારથી પ્રશ્નાર્થ પૂછવાનું છે